વિદેશી કંપની દ્વારા કરવામાં આવેલ ખોટા રિપોર્ટથી સ્વદેશી અદાણી કંપનીને થયેલ નુકસાન બાબતે આવેદન અપાયું. નમસ્કાર દર્શક મિત્રો, હું સિરાજ મલેક અને આજે આપની વચ્ચે એક એવો મુદ્દો લઈને ફરીથી આવ્યો છું કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં નહીં પણ સમગ્ર દેશમાં જેમનું નામ હોય અને સમગ્ર વિશ્વમાં જેમનું નામ હોય એવા ગૌતમભાઈ અદાણી, એટલે અદાણી ગ્રુપને ક્યાંક જે આંકડાકીય માહિતી આવી રહી છે કે તે નંબરની માહિતી આપણે સૌ જાણીએ છીએ કે તે વિશ્વમાં હતા, ત્યારબાદ એક કંપની, સ્વદેશી કંપની, એક વિદેશી કંપની છે જેને એક એક આંકડાકીય માહિતી આપી અને તે એની ક્યાંક અસર પણ દેખાણી. એની અસર માટે જોવા જઈએ તો અહીંના જે મુંદ્રા પોર્ટ છે, જે અદાણી પોર્ટ તરીકે મનાય છે, ત્યાં અદાણી પોર્ટમાં વર્ષોથી બહારના લોકો, કાશ્મીરથી કરી અને કન્યાકુમારી સુધીના લોકો રોજગાર મેળવવા માટે આવતા હોય છે. ત્યારે એક ટીમ અમારી સાથે અહીં આવી છે જે આ સમગ્ર મુદ્દાના માટે આવેદન પત્ર દેવા માટે આવી છે. હવે આપણે એમની સાથે જાણીશું કે શું મુદ્દા ઉપર આવેદન પત્ર આપેલું છે. સાહેબ, આપનું નામ અને પરિચય આપશો. મારું નામ ચાડેજા મહાવીરસિંહ, ગામ મોટા કાંડાગરા. અમે ધર્મજાગરણ વિભાગના પૂર્વ કચ્છના કાર્યકર છીએ. આવેદનમાં સૌથી મહત્ત્વનું છે કે આ વિદેશી કંપની દ્વારા જે હમણાં કરવામાં આવેલા ખોટા રિપોર્ટથી સ્વદેશી આપણી અદાણી કંપનીને થયેલ નુકસાન બાબત, આવા કપરા સમયમાં, અત્યારે આ કઠિન સમયમાં સરકારશ્રીને એવી વિનંતી કે બને એટલો વધુ ને વધુ કંપનીને સપોર્ટ કરવા અને મામલતદાર સાહેબ થ્રુ અમે સરકારશ્રીને અવાજ પહોંચાડવા માટે આવેદનપત્ર આપેલ છે. ખાસ કરીને માવીરસિંહ, આપ પણ જાણો છો કે અદાણીના લીધે આપણે ઘણા લોકોને રોજગાર મળતો હોય છે. ઘણા એવા પરિવાર છે કે અહીં કમાતા હોય અને પૈસા એના ઘરે મૂકતા હોય છે, એ અદાણીના લીધે જ અને અદાણીની દેન હોય છે, બરાબર. આપણે એની સાથે છીએ, પણ જે આંકડાકીય માહિતી દિવસે દિવસે વધી રહી છે કે જે નંબર કે આપણે સૌ જાણીએ છીએ કે 20 નંબર 21 નંબર, આ માહિતી વિશે આપ શું જાણો છો? સૌથી મહત્ત્વની બાબત તો આમાં એ કહી શકાય કે આ એક આપણે ભારતના ઔદ્યોગિક વિકાસની જે હરણફાળ છે એમાં એ વિદેશી તાકાતોથી સહન થતું નથી, એટલે આ એક જાતની ભારતના ઉદ્યોગોની પ્રતિષ્ઠા ખળાવવાનો આ હીન પ્રયત્ન છે. અને આને ભારતના ઉદ્યોગ જગત પર આને છુપ્પું વિદેશી આક્રમણ પણ કહી શકાય. અને અદાણી માત્ર ગુજરાત કચ્છ જ નહીં, સમગ્ર ભારતના હજારો પરિવારોને રોજગારી આપતો યુનિટ છે, એટલે આ આક્રમણ હજારો પરિવારો પર થયેલું આક્રમણ છે. અને સૌથી મહત્ત્વની બાબત એ કે કંપની ભૂકંપ બાદ, આપણે કચ્છની જ વાત કરીએ તો કંપની ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવામાં સૌથી મહત્ત્વનો આ અદાણી યુનિટનો હિસ્સો છે. અને ભૂકંપ બાદ રોજગારી અહીંયા ઉત્પન્ન કરવી લોકલ, એમાં પણ અદાણી યુનિટનો જ સૌથી મહત્ત્વનો ભાગ છે. પણ અમને એ તો વિશ્વાસ છે કે સન્માનીય ગૌતમભાઈ આ ષડયંત્રનો જડબાતો જવાબ આપશે, પરંતુ હાલમાં આ વિકટ પરિસ્થિતિમાં આપણે એક ભારતીય તરીકે આપણી સ્વદેશી કંપની અદાણી સાથે રહેવું જોઈએ અને રહીએ. તો આ હતા જે એક સંસ્થા પણ ચલાવી રહ્યા છે અને એમને પણ એક સારી વાત કરી કે ગૌતમ અદાણી, એટલે અદાણી ગ્રુપ થકી જે લોકોનો વિકાસ થયો છે એક હરણફાળ, અને કચ્છની જે પરિસ્થિતિ એમને વાત કરી 2000 બાદ જે કચ્છની પરિસ્થિતિ અલગ છે. અત્યારે મુંદ્રામાં તમે કહો કે તમે ક્યાં રહો છો કે મુંદ્રા કહ્યું કે અદાણી પોર્ટવાનું મુંદ્રા એના નામથી ઓળખાય છે, ત્યારે આપણી સાથે બીજા પણ ભાઈ છે. સાહેબ, શું મુદ્દા ઉપર જ આવેદનપત્ર આપ્યું? આવેદનપત્ર આપવાનું કારણ તો લગભગ આખા વિશ્વને ખબર જ છે કે અત્યારે અદાણી સૌથી મોટામાં મોટું, અત્યારે ફર્સ્ટ નંબરમાં જેનું નામ આવતું અદાણી, કે અત્યાર સુધી ભારતમાં આ નંબર ઉપર કોઈ પહોંચ્યું નથી, એમ વિશ્વમાં કોઈ આ નંબર ઉપર પહોંચ્યું નથી ભારતનું, ત્યારે અદાણી સૌથી ફર્સ્ટ નંબર ઉપર ઇકોનોમી આપણા ભારતની લઈને ગયા એમ. તો અત્યારે વિદેશી કંપની જે ફક્ત 9 જણાની ટીમ છે, એણે આપણી સ્વદેશી કંપની ઉપર એવી રીતે અટેક કર્યો કે અત્યારે એને ઘણું નુકસાન ગયું. એટલે મહાવીરસિંહે જે એવી રીતે વાત કરી કે આ નુકસાન અદાણીને નથી, પરંતુ ભારતના હજારો પરિવારને નુકસાન છે, કારણ કે આમાંથી લાખો યુવાનો આપણા પાસે રોજગારી મેળવે છે. હવે સ્થાનિક કોઈ પણ સમસ્યા હોય કે આપણે નાની મોટી અહીંયા સમસ્યા ઊભી થતી હોય, એ વસ્તુ આપણી જુદી છે, એ આપણે અંદર લડી લેશું જે હોય, પરંતુ અત્યારે જે અદાણીને જે નુકસાન થયું છે એ ભારત દેશને નુકસાન છે. અને જ્યારે રાષ્ટ્રનો વિષય આવશે ત્યારે આપણે સ્થાનિકોએ સપોર્ટ કરવો જોઈએ, એવી રીતે જેવી રીતે અત્યારે ધર્મજાગરણ વિભાગે અત્યારે જેમ સ્વદેશી કંપની માટે આગળ આવ્યા છે, એમ દરેક વ્યક્તિ આગળ આવે અને અદાણીને સપોર્ટ કરે, બસ એટલું જ અમારે કહેવાનું છે. તો આ હતા યુવાનો જે એક વિદેશી કંપની દ્વારા એક સ્વદેશી કંપની ઉપર જે અટેક કરવામાં આવ્યો તેના સમર્થનમાં આવ્યા છે, તે પણ સમજે છે, તે પણ જાણે છે, અને તેમને એક સલાહ એક સારી આપી કે દરેક લોકો, ફક્ત અમે નહીં પણ બીજા પણ લોકો અદાણીના ફેવરમાં આવે અને અદાણીએ લોકોને રોજગાર આપ્યો છે એ વાત તથ્ય અને સત્ય છે. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલેક.